पलसाणा तालुकाना वलेश्वर गाम खाते आवेल राधाकृष्ण मंदिर ट्रस्ट द्वारा मात्र पुजारीनी हाजरीमां ज बाळ गोपालनी विधिवत पूजा संपन्न करवानो निर्णय राखवामां आव्यो छे। सूरत जिल्लाना पलसाणा तालुकाना बलेश्वर गाम खाते आवेला वर्षो जूनुं जे मंदिर पहेला कृष्ण हवेली तरीके ओळखातुं हतुं, जे मंदिरने आजे मंदिर नवनिर्मित थवाना 3 वर्ष थया बाद राधाकृष्ण मंदिर तरीके विस्तारमां ख्याति प्राप्त करेल छे, त्यारे मंदिरना ट्रस्टी द्वारा कोरोनानी महामारीने लईने માત્ર પૂજારી દ્વારા જ વિધિવત પૂજા સંપન્ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દેશમાં દરેક રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને અનેક કાર્યક્રમો મધ્યરાત્રે 12 વાગ્યાના સમયે ઉજવણી કરાવવામાં આવતી હતી, જેમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વેરાવળ ખાતે પ્રસિદ્ધ યાત્રાધામોમાં એક દ્વારકાધીશ વિશ્વ પ્રસિદ્ધ છે, જેમાં ગોકુળ મથુરા તથા વૃંદાવન સહિત દેશમાં આવેલા અનેક ઇસ્કોન મંદિર ખાતે નંદ ઘેરા નંદ ભર્યોનો નાદ ગુંજી ઉઠશે। ભગવાન શ્રી કૃષ્ણને જે રીતે દ્વાપર યુગમાં જન્મ લઈને યમુના નદીના નીરમાં કાળા નાગના નાથ્યો હતો અને રાક્ષસોનો વધ કર્યો હતો, તેમજ ધર્મના કાજે મહાભારતના યુદ્ધમાં અર્જુનને પડખે સારથી બની ધર્મનો વિજય કર્યો હતો, તે જ રીતે હાલ મંદિરોમાં પૂજારી તેમજ સર્વ કૃષ્ણ ભક્તો પોતાના ઘરે રહી કૃષ્ણને કોરોના રૂપી દાનવને નાથવા તેમજ તેના ઉપર વિજય મેળવે તેવી પ્રાર્થના કરે તે ખૂબ જ અગત્યનું બની રહેશે। કેતન જીવનભાઈ પટેલ, રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટના પ્રમુખ। કેતનભાઈ, હવે જ્યારે રાધાકૃષ્ણની જન્માષ્ટમી હવે આવતીકાલે આવી રહી છે, તો તે નિમિત્તે આપણે કઈ રીતના આ પ્રોગ્રામોની વ્યવસ્થા કરવામાં આવી છે? અમારે ત્યાં મોટેભાગે જન્માષ્ટમી એટલે વર્ષોથી બલેશ્વર રાધાકૃષ્ણ મંદિરનો એક બહુ મોટો તહેવાર ગણાય। પહેલાં તો અમારે ત્યાં અમે પેલા હિંદુરા ભરતા 15 દિવસ સુધી, જન્માષ્ટમી દિવસે છેલ્લો દિવસ હોય અને ત્યાં પછી હિંદુરાનું સમાપન થતું, અને આજુબાજુના ગામના લોકો પણ અહીંયા આવતા દર વર્ષે અહીંયા લગભગ 8મને દિવસે રાત્રે આટલો મોટો હોલ છે, બહાર આટલી બધી જગ્યા છે, પણ જગ્યા ન મળે એટલા માણસો અહીંયા ભેગા થાય। દર વર્ષે નંદ ઘેરો આનંદ ભયોનો જે માહોલ સર્જાતો હતો, ને આ વખતે કોરોના મહામારીના કારણે કઈ રીતના કાર્યક્રમો અને પૂજા વિધિ આપણે સંપન્ન કરવાના છે? આ વખતે કોરોનાને કારણે બધા જ કાર્યક્રમો અમે સ્થગિત કર્યા છે, ખાલી પૂજા વિધિ કરવામાં આવશે। સવારમાં કેસર સ્નાન અને રાત્રે જેની આરતી છે 8-12 વાગે એના જન્મ સમય વખતની એ આરતી થશે, અને બીજે દિવસે બપોરે 12 વાગે આરતી થશે, પણ અહીંયા કોઈને પણ અમે ભેગા કરવાના નથી, ખાલી મહારાજ અને 2-3 જણા અહીંયા રહીને આ આરતી અને આ તમામ કાર્યક્રમો સંપન્ન કરશે અને પૂજા વિધિ સંપન્ન કરશે। કૃષ્ણ જન્માષ્ટમીને લઈને કૃષ્ણ ભગવાનના જે 12 લીલાઓ છે, કે દ્વાપર યુગમાં જ્યારે એમનો જન્મ થયો અને ત્યારબાદ મહાભારત કાળ સુધી જે એમણે લીલાઓ કરી, એને આપણે કઈ રીતે જોવો છો? એની જે લીલા છે, ખરેખર તો કૃષ્ણનું જીવન ચરિત્ર આપણે જોઈએ ને તો જીવનમાં જ્યારે પણ તમે નાસીપાસ થાવ ત્યારે ખાલી એનું જીવન ચરિત્ર તમે વાંચી જાઓ કે ગીતાને તમે વાંચી જાઓ એના ઉપદેશને, તો એમાંથી તમને બધી જ બાબતના રસ્તાઓ મળે છે। તમારે જીવન જીવવાના રસ્તાઓ પણ મળે છે, કોઈ પોલિટિકલી માણસ હોય તો પોલિટિક્સના પણ રસ્તાઓ અંદરથી મળે છે, અને તમામ બાબતના જીવનમાં માણસને આવતી તમામ તકલીફો દૂર કરવાના તમામ રસ્તાઓ એના જીવન ચરિત્રમાં કે એમને આપેલી ગીતાના પાઠમાં બોટમાં તમને આ મળી જાય છે। એટલે કૃષ્ણ એ તો સર્વવ્યાપી છે, આજે તમે હરે રામ હરે કૃષ્ણને જોવો તો આજે દુનિયામાં એનો જે પ્રભાવ વધી રહ્યો છે, રશિયા છે, યુક્રેન છે, અન્ય યુરોપના દેશોમાં, અમેરિકામાં બી એમ કહે છે કે આજે મારી જ છોકરી અમેરિકા ભણે છે, એ જે યુનિવર્સિટીમાં જાય છે, યુનિવર્સિટીમાં દરરોજ જ હરે રામ હરે કૃષ્ણવાળા એક જે ગ્રાઉન્ડમાં એક જગ્યાએ બેઠા હોય અને બધાને ગીતા આપે અને ગીતાનું જ્ઞાન આપે છે। એટલે બધી જ જગ્યાએ જે કૃષ્ણની લીલા અને કૃષ્ણના જે એને જન્મથી લઈને એમના અંત સુધીમાં જે કંઈ બી એમણે મૃત્યુ સુધીમાં જે કંઈ બી લીલાઓ કરી છે એનાથી લોકો ઘણા પ્રભાવિત છે, અને એના એ જ એક જીવન જીવવાની કરી આપણી પદ્ધતિ છે। પ્રશાંત ભરતભાઈ જોશી। પ્રશાંતભાઈ, હવે જે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે આવતીકાલે, તો એના માટે આપણે કેટલા વર્ષથી આની કઈ રીતની તૈયારીઓ કરતા હતા, કઈ રીતે ઉજવણી કરતા હતા? જન્માષ્ટમી અમે દર વર્ષે મારા ફાધર હતા ત્યારથી અમે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લીધે જન્માષ્ટમીનો તહેવારના દરેક પ્રોગ્રામો રદ કરવામાં રાખેલ છે, તેમજ જાહેર જનતાના હિતમાં અને સરકારશ્રીના આદેશના અનુસંધાને
ભલે રાધાકૃષ્ણ મંદિર બલેશ્વર સ્થિત દરેક પ્રોગ્રામો રદ કરવામાં આવેલા છે. હવે જ્યારે રાધાકૃષ્ણના હવે પ્રોગ્રામીનો વાત કરીએ તો એ રદ કરવામાં આવ્યા છે. જ્યારે ભગવાનની જે આરાધના છે જન્માષ્ટમી નિમિત્તે જે ખાસ પ્રકારની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવે છે એને લઈને આપની પોતાની તૈયારીઓ કઈ રીતની છે? અત્યારે તો અમે ભગવાનને કેશવ સ્નાન કરીશું. બે ટાઈમ બપોરના 12 વાગે કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે અમે આરતી અનુસંધાન અને આરતી કરીશું અને પૂજા વિધિ દરેક રીતે જે રીતે કરતા આવતા છે આ વર્ષોથી તે રીતે કરતા હોઈશું. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા.